વિદ્યા સંકુલ છે સંખ્યા આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે સંખ્યાનો ઉપયોગ વારંવાર કરીએ છીએ આથી સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ આવશ્યક છે ધોરણ સાતમાં તમે પચાસ સુધીની સંસ્કૃત સંખ્યા શીખી ગયા છો અને આ પાઠમાં સો સુધીની સંસ્કૃત સંખ્યા આપવામાં આવી છે સંસ્કૃત નવનીત ધોરણ આઠના પુસ્તકમાં એકથીને સો સુધીના સંખ્યાવાચક શબ્દો આપ્યા છે અને પ્રત્યેક અંક માટેનો સંસ્કૃત શબ્દ યાદ રાખો પ્રશ્ન પેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલું છે ચતવારહ એનો જવાબ છે ચાર બીજું ચત્વશહો એનો જવાબ છે ચાર ત્રીજું છે ત્રીજું છે દ્વાદશહો એનો જવાબ છે બાર ચોથું સોડસ સ એનો જવાબ છે સોળ પાંચમું ચુઆત એનો જવાબ છે બી ત્યારબાદ છે પંચાસ એનો જવાબ છે પચાસ ત્યારબાદ છે વીસ તીહ એનો જવાબ છે વીસ ત્યારબાદ છે અષ્ટ પંચાસત્ત એનો જવાબ છે અઠાવન જે ચીમ્મોતેર છે ચતુ ચતુહ તિહ પછી બ્યાસી છે તો જે છેતાલીસ છે નવાણું તો એનો જવાબ છે નવ પછી તેરમું છે કે દસ જેવો ફલાના મૂલ્ય અષ્ટ નવતી હોય કાણી એનો જવાબ છે ખોટું ચૌદમું છે સુરેશ ખાલી જગ્યા કેળા ખરીદે છે એનો જવાબ છે ત્રીસ પંદરમું છે ભારત દેશમાં ખાલ જગ્યા જ્યોતિર્લિંગ છે એનો જવાબ છે બાર સોળમું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલ જગ્યા શ્લોકો છે તો એનો જવાબ છે સાતસો પ્રશ્ન બે છે પાઠના આધારે યોગ્ય રૂપો અને સંસ્કૃત શબ્દો વડે ખાલ જગ્યા પૂરો પેલું છે અહમ ફલાની ખાલ જગ્યા ઈચ્છામાં એનો જવાબ છે કેતરૃમ બીજું છે ખાલ જગ્યા વિપણ્યામ પકવાની ફલાની શાંતિ એનો જવાબ છે પંચાસતમ ત્રીજું છે દશ ફલાની એનો જવાબ છે છે દસ કદલી ફલાના ખાલી જગ્યા રૂપ્યકાણી એનો જવાબ છે સોડસ પાંચમું ચુમ નારંગ ફલા ખાલી રૂપિયાકાણી એનો જવાબ છે વીસતી ત્યારબાદ છે કદલી ફળાનામ ચતવારિશ નારંગ ફલાના ચો ખાલ જગ્યા એનો જવાબ છે સષ્ટિ સાતમું છે ખાલજગ્યા રૂપ્યકાણી ભવાને સ્વીકરો તું એનો જવાબ છે સતહ ઉત્તર છે અહમ ફલાની કેમ ઈચ્છા બીજું છે પંચાશતો વિપણ્યા પકવાની ફલાની સીધી ત્રીજું છે પંચસતમ રૂપિયા કાણા દશ ફલાની વિક્રયંતે ચોથું છે દ્વાદશ ફલા કદલી ફલાને ફલાના રૂપિયા રૂપ્યકા પાંચમું છે ચતુર્ણા નારંગ ફલાના ચતુર્ના રૂપિયા વિંશકાણી છઠ્ઠું છે કદલી ફલાના કદલીફલાનાં નારંગ ફલાના ચોષ્ટિ સાતમું છે સતહ સત રૂપ્ય ભાવન સ્વીકરો પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચો અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે ભદ્ર દશ આમ્ર ફલાના મૂલ્યમ ત્વિશત રૂપ્યકાણી. એનો જવાબ છે સાચું. બીજું છે તહી મહ્યમ ત્વિશત કદલી ફલાના દદાતુ. એનો જવાબ છે સાચું. ત્રીજું છે રમેશ સહ નારંગ ફલાની કેતરૂમ ન ઈચ્છતી એનો જવાબ છે ખોટું. ચોથું છે દશ સેવ ફલાના મૂલ્યમ અષ્ટનવતીહો રૂપ્યકાણી. એનો જવાબ છે ખોટું.

નવ ચતરી ચોથું છે એકાશીતી હોય એટલે કે એક્યાસી પાંચમું છે હોય એટલે કે નીચેના સંસ્કૃત અંકમાં અને શબ્દમાં લખો તો પેલું અડસઠ છે તો એનો અંકમાં લખેલો છે અને સંસ્કૃત શબ્દમાં અષ્ટિ બીજું છે ચિમ્મોતેર તો એનો સંસ્કૃત શબ્દ છે યતુ સપ્તતી ત્રીજું છે સો એટલે કે સતહ ચોથું છે સત્તાવન એટલે કે સપ્ત પંચાશ પ્રશ્ન છ નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલું છે સૂર્યશઃ કિમ ઈચ્છતી એનો જવાબ છે સૂર્યશઃ ફલાની કેતું ઈચ્છા બીજું છે સૂર્યશઃ કતિ કદલીફલાની ક્રિણાતી એનો જવાબ છે સુરેશઃ ત્રિશીત કદલી ફલાની ક્રીણાતી ત્રીજું છે ત્રિશત કદલી ફળાના કિયત મૂલ્ય એનો જવાબ છે ત્રિશત કદલી ફલાના ચત્રીશત રૂપ્યકાણી ચોથું છે દ્વાદશ કદલી ફળાના કિયત મૂલ્ય એનો જવાબ છે દ્વાદશ કદ કદલી ફલાનામ ષોડશ રૂપ્યકાણી પાંચમું છે રમેશ કતિ નારંગ ફલાની ક્રીડાથી એનો જવાબ છે રમેશ દ્વાદશ નારંગ ફલાની ક્રીડાથી છઠ્ઠું છે કતિ નારંગ ફલાના મૂલ્ય વિશતિ રૂપિયા એનો જવાબ છે ચતુર્ણા નારંગ ફલાના વિશતિ રૂપિયા સાતમું છે કહો ફલ વિક્રેતરે શત રૂપિયા દદાતી એનો જવાબ છે રમેશ ફલ વિક્રેતે શત રૂપિયા દદાતી પ્રશ્ન સાત છે કોષ્ટક પૂરું કરો તો પેલું છે બાસાઠ તો દ્વિષ્ટિ હો પછી છે સત્યાસી તો તે સપ્તાસિતિ પછી છે બાણું તો દ્વિ નવતી હો ત્યારબાદ છે છપ્પન તેનો છે જવાબ છઠ પંચાશ ત્યારબાદ છે સાડત્રીસ તો સપ્ત પછી છે બ્યાસી દદશિતિ પછી છે ત્રેપન ત્વી ત્યારબાદ છે ત્યાંશી તય પછી છે છ્યાસી તો કે પંચો ચ્વાસ અઠ્યાસી એટલે કે અષ્ટાનીતિ સીતી પ્રશ્ન આ છે નીચેના ગથ્ય ખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો પેલું છે સુરેશ અહો રમેશ પુત્ર ગચ્છતી રમેશ આપણમ ગચ્છામિ સુરેશ અહમ અપી આ રમેશ ભવાન કિમ કેતરું ઈચ્છતી એનો જવાબ છે સુરેશ અરે રમેશ ક્યાં જાય છે રમેશ દુકાને જાઉં છું સુરેશ હું પણ આવું છું રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો

ફોર્ડવેજના કેળાના ચાલીસ અને સંતરાના સાઠ